હેલો ફ્રેન્ડ્સ જય ગિરનારી નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરનેટની વર્લ્ડમાં યુઝ ઓફ ઇન્ટરનેટ તમારો ફેવરેટ વિષય કે ભાઈ ઇન્ટરનેટ મદદથી તમે શું કરી શકો તો અત્યારે તમને ખ્યાલ છે કે એક નાનામાં નાનો વ્યક્તિ હોય તો એ પણ કોઈ પણ કારણસર ઇન્ટરનેટ સાથે જોડાયેલો હોય છે પછી એ બિઝનેસ હોય શોપિંગ હોય બેન્કિંગ હોય કે કોઈ પણ રીઝન હોય અથવા તો ઇન્ફોર્મેશન શેરિંગ અને સોશિયલ મીડિયા તો તમને બધાને ખ્યાલ જ છે એકબીજા સાથે કનેક્ટ કરવા ચેટિંગ કરવા માટે યસ ફ્રેન્ડ્સ તો આપણે કોઈપણ કારણોસર ઇન્ટરનેટ સાથે આપણે હંમેશા જોડાયેલા રહીએ છીએ ઇન્ટરનેટની મદદથી આપણે લોટ્સ ઓફ થિંગ્સ અત્યારે ઘરે બેઠા એક વર્લ્ડને એક ફેમિલીની જેમ આપણે બનાવી દીધું છે જેનું કારણ છે ઇન્ટરનેટ તો ચલો એના પણ આપણે બેનિફિટ્સ જોઈ લઈએ યુઝેસ જોઈ લઈએ તો સૌથી પહેલાં સ્ટે ઇન્ફોમ એટલે તમે એમાં દુનિયાને લગતી કોઈ પણ માહિતી મેળવી શકો છો તમે ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો કોઈ પણ વર્લ્ડ વિશેની અથવા કોઈ પણ પ્રોજેક્ટ વિશેની બરાબર છે તમે ઘરે બેઠા કોઈ સ્કૂલ કોઈ કોલેજ કોઈ સ્પોર્ટ કોઈ ડેસ્ટિનેશનની ઇન્ફોર્મેશન તમને તેમાં સર્ચ કરીને મળે છે તમે લર્નિંગ કરવા માંગો છો તો પણ તમને ઓનલાઈન ઇન્ફોર્મેશન મળે છે સો ઇન્ફોર્મેશન માટે હંમેશા ઇન્ટરનેટની જરૂર પડે છે પછી છે ઇમેલ તો કે ઈમેલ સેન્ડ અને રિસિવ કરવા માટે ઈમેલ ઇઝ અ ક્વાઇટ ફાસ્ટ એન્ડ ઇઝી એન્ડ એક્સપેન્સિવ બરાબર ઇન એક્સપેન્સિવ એટલે ઈમેલ જે છે આપણે તમને ખ્યાલ છે લગભગ બધાનો જીમેલ એકાઉન્ટ તો હોય જ છે ઘણી જગ્યાએ પ્રોફેશનલ કોમ્યુનિકેશન કરવા માટે પણ આપણે ઇમેલ દ્વારા ઓર્ડર જે છે સેન્ડ કરીએ છીએ રિસિવ કરીએ છીએ ઈમેલ દ્વારા આપણે જોબ માટે રિઝ્યુમ એપ્લિકેશન પણ મોકલીએ છીએ ત્યારે લોટ્સ ઓફ બેનિફિટ્સ ટુ સેન્ડ એન્ડ રિસીવ ધ ઈમેલ તો એ પણ આપણે ઇન્ટરનેટની મદદથી થાય છે ત્યાર પછી તમારા બધાનું ફેવરિટ એટલે કે સોશિયલ નેટવર્કિંગ સોશિયલ નેટવર્કિંગ એક્ટિવિટીઝ છે એ પણ અત્યારે આપણે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એ બધું જે આપણે થાય છે એ ઇન્ટરનેટની મદદથી જ થાય છે જેમાં અલગ અલગ વ્યક્તિઓ એકબીજા સાથે કનેક્ટ થાય છે અને પોતાના વિચારો પોતે જે કાંઈ પણ એક્ટિવિટીઝ કરતા હોય પોતાની ઇવેન્ટ્સ હોય પોતાના ઇન્ટરેસ્ટ હોય સેલ્ફીસ હોય મેસેજીસ હોય વિડીયોઝ હોય આ બધું તમે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ એપ્લિકેશન અલગ અલગ વેબસાઇટ દ્વારા શેર કરી શકો છો દુનિયાની કોમ્યુનિટી સાથે તમે કનેક્ટ થઈ શકો છો અલગ અલગ વેબસાઇટ ઉપર તમે તમારું પોર્ટફોલિયો ડિસ્પ્લે કરી શકો છો યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર છે આ બધા એના એક્ઝામ્પલ છે જેથી કરીને તમે અલગ અલગ દુનિયાના લોકો સાથે કનેક્ટ થઈ શકો અને તમે સારી એવી ઇન્ફોર્મેશન શેર કરી શકો પછી છે એન્ટરટેનમેન્ટ યસ ઓનલાઈન મૂવી સિરિયલ્સ આ બધું જોવા માટે પણ તમારે લાઈવ શોઝ જોવા હોય અત્યારે ખાસ વેબ સિરીઝ વધારે ઇન્ટરેક ઇન્ટરેક્ટિવ છે તો વેબ સિરીઝ જોવી હોય તો આ બધા માટે તમારા એન્ટરટેનમેન્ટ માટે પણ જે જરૂરી છે એ છે ઇન્ટરનેટ ત્યાર પછી છે પ્રોગ્રામ્સ ઘણા બધા એવા જે પ્રોગ્રામ્સ છે જે એકાઉન્ટના સોફ્ટવેર્સ છે બરાબર છે એ બધા તમે કોમ્પ્યુટરની મદદથી ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકો છો અને ઘણા એવા સોફ્ટવેર છે કે જે ઓનલાઈન જ વર્ક કરે છે તો એ એકાઉન્ટિંગ પ્રોગ્રામ હોય ડ્રોઈંગ પ્રોગ્રામ હોય ગેમ્સ હોય આ બધા પ્રોગ્રામ પણ તમે ઓનલાઈન ઇન્ટરનેટની મદદથી પ્રેક્ટિકલી તમે કરી શકો છો ત્યાર પછી જે બાય એન્ડ સેલ આ પણ એક બહુ મહત્ત્વનો યુઝ છે તમે ઇન્ટરનેટ ઉપર તમે ઓનલાઈન શોપિંગ કરો છો પછી ઘણી બધી એવી સાઇટ્સ છે ઓએલ એક્સ છે જેમાં તમે તમે સેલિંગ પણ કરી શકો એમેઝોને પણ અત્યારે સ્ટાર્ટ કરેલું છે કે તમે પોતાની ઓલ્ડ પ્રોડક્ટ પણ એની અંદર સેલ કરી શકો અગેન તમારું ફેવરેટ ચેટ એટલે કે તમે તમારા ફ્રેન્ડ સાથે રિલેટિવ્સ સાથે તમે ચેટિંગ પણ કરી શકો સો આ પણ એક એનો બેનિફિટ છે તમે દૂર રહેતા રિલેટિવ સાથે એક સેકન્ડની અંદર તમે અમેરિકામાં કોઈ તમારા રિલેટિવ્સ હોય તો યુ કેન ચેટ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ એન્ડ અધર એપ્લિકેશન્સ કોમ્યુનિકેશન આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ ઓનલાઈન કોલિંગ થાય છે ઓનલાઈન મીટિંગ થાય છે વિડીયો કોન્ફરન્સિંગ થાય છે બરાબર છે લાઈવ વેબિનાર થાય છે અત્યારે તો કોમ્યુનિકેશન કરવા માટે પણ કેની જરૂર પડે છે ઇન્ટરનેટની એજ્યુકેશન ઓનલાઈન વિડીયોઝ ઈ લર્નિંગ કોર્સિસ ટ્યુટોરિયલ્સ અત્યારે જે તમે યુટ્યુબ છે ઓનલાઈન ટેક્સબુક્સ પણ આવી ગઈ છે તો આવા બધા જે કાંઈ પણ ઓનલાઈન એજ્યુકેશન તમે મેળવો છો એ ઇન્ટરનેટની મદદથી અત્યારે જે ઓનલાઈન એજ્યુકેશન સક્સેસફુલ ગયું છે શું કામ બીકોઝ ઓફ ઇન્ટરનેટ ત્યાર પછી જે ઓનલાઈન બેન્કિંગ આપણી વિશાળ બેન્કિંગ સિસ્ટમ છે એ પણ જો તમે જો એ આખું ડિપેન્ડન્ટ કોના ઉપર છે એ ફેસિલિટી જે મળે છે આપણને એ બીકોઝ ઓફ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે એના ઉપર જ આપણા બેંકના બધા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તમે ઘરે બેઠા અત્યારે તો ઇન્ટરનેટ દ્વારા બેંક સાથે કનેક્ટ કરી અને બેલેન્સ જોઈ શકો છો મિની ટ્રાન્ઝેક્શન પણ તમે કરી શકો ધીઝ ઇઝ બીકોઝ ઓફ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ એન્ડ પ્લે ગેમ્સ યુ કેન ઓલ્સો પ્લે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓનલાઈન ગેમ્સ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ ઓકે ફ્રેન્ડ્સ તો આ બધા એના બેનિફિટ્સ છે એના યુઝફુલનેસ છે ઇન્ટરનેટના થેન્ક યુ આ સિવાય બી ઘણા બેનિફિટ્સ તમને જોવા મળશે બટ ધીઝ આર ધ બેઝિક બેનિફિટ ઓફ ઇન્ટરનેટ થેન્ક યુ સો મચ સ્ટે કનેક્ટેડ એન્ડ સ્ટે હેપી